महत्वपूर्ण समाचार। वडोदरा में गुंडाराज पर हर्ष संघवीए मोटू निवेदन आप्यु छे। जी हाँ, वडोदरा शहर एक समय गुंडाराज विशालदार नाम थी ओळखातु हतु, परंतु भाजपना शासन में गुंडाराज खत्म थयु छे। आपने जणावी दईए हर्ष संघवी वडोदरा खाते पहोंच्या हता, जे दरमियान तेमणे आ निवेदन आप्यु छे। वधुमां तेमणे कह्युं के यूनिफॉर्म सिविल कोड अंगे मंत्री मनीषा वकीले गृह राज्यमंत्री हर्ष संघवीनो आभार व्यक्त कर्यो। वडोदरानो पूर्व विस्तार तोफानो माटे जाणीतो हतो, जो कि पहला अहीं तोफान थया हता, हवे बधुं बंद थई गयुं छे, तेवुं पण मनीषा वकीले कह्युं। आपने जणावी दईए राजेन्द्र त्रिवेदी ए तोफानो अंगे खूब ज मोटुं निवेदन आप्युं छे। तेमणे कह्युं के तोफानो माटे पाणी गेटनुं नाम पेपरमां આવતું હતું, પાણી ગેટનું નામ નહીં આવે। આડકતરી રીતે તેમણે પાણી ગેટનું નામ તોફાનો માટે પેપરમાં નહીં આવે તેવું કહ્યું। હવે આ વડોદરા શહેર 2002 પહેલા કોના નામે ઓળખાતું હતું? આ વડોદરા શહેર અહીંયાનો ગુંડો રાજુ રિસાલદારના નામે ઓળખાતું હતું। એ વડોદરા શહેરમાં કાલે ડિફેન્સના વિમાનો બની શકે ને એ પ્રકારનો ખાતમુહૂર્ત, એ પ્રકારનો પ્રોજેક્ટ લોન્ચ થવા જઈ રહ્યો છે આ તમારો વડોદરા શહેર, જેને પોતાના શહેર માટે પ્રેમ હોય ને એના માટે તો ખરા અર્થમાં દિવાળી કાલે જ છે। લગભગ 2017માં આનું ખાતમુહૂર્ત થયું હતું અને આજે એનું લોકાર્પણ જરવા થવા જઈ રહ્યું છે। આ કોમી રંખાણોનું એપી સેન્ટર ગણાતું હતું અને એને ખાસી મહેનત પછી એને કાળજી લઈને એને આજે અમે લોકો એનું નિર્માણ કર્યું છે। લગભગ 23 કરોડના ખર્ચે સરકાર દ્વારા અહીંયા ACP DCP ઝોનની ઓફિસ તથા અહીંયા સાયબર ક્રાઇમની ઓફિસ અને વિથ રેસિડેન્સ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવ્યું છે। 23 કરોડનો ખર્ચે છે અને ખૂબ લોકોની લાગણી પણ હતી કે અહીંયા જે સ્લમ હતું અને જ્યાંથી ન્યુસન્સ ખૂબ હતું અને એ તોડીને અહીંયા એક પોલીસ સ્ટેશન બનાવવામાં આવે જેથી કરીને શાંતિ આજુબાજુના વિસ્તારમાં રહે, એ લાગણીને માન આપીને 2017માં આનું ખાતમુહૂર્ત થતું ને આજે એનું લોકાર્પણ કરવા પોતે હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ આવી રહ્યા છે, એટલે લોકોમાં પણ તમે જોઈ શકો છો ખૂબ ઉમંગ લાગણી છે। પાણી ગેટ ઘણીવાર આ નામ અખબારોમાં સુર્ખીઓમાં હોય, હવે નહીં હોય, એ નામ એ રીતે નહીં હોય। ગૃહ ખાતું અને કાયદા ખાતું સાથે આજે આવ્યું છે તમારી વચ્ચે, અને ગૃહ ખાતું અને કાયદા ખાતું જ્યારે સાચે સાથે ચાલે છે ને ત્યારે કોમન સિવિલ કોડ ત્યારે ઊભો થાય છે મિત્રો, એની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે। આખા ગુજરાતની અંદર આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે મિત્રો। તો આ તરફ વધુ એક મોટા સમાચાર છે, વડોદરા પોલીસ કર્મીઓને ગૃહ રાજ્યમંત્રીની મોટી ભેટ। હર્ષ સંઘવીએ પોલીસ સ્ટેશન અને મકાનોનું લોકાર્પણ કર્યું। પાણીગેટ પોલીસ સ્ટેશન અને મકાનોનું લોકાર્પણ હર્ષ સંઘવીએ કહ્યું। વડોદરા શહેરનું પાણીગેટ પોલીસ સ્ટેશન લોકોની સેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ પોલીસ સ્ટેશન એક મોડલ પોલીસ સ્ટેશન છે। આ પોલીસ સ્ટેશનમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। કોઈ વ્યક્તિ એના નાના બાળક જોડે અહીંયા ફરિયાદ લખાવવા આવે કે કોઈ પોલીસના બહેનો એમની નોકરી દરમિયાન એમના બાળકોને સાથે લઈને આવે તો ખાસ કરીને ઘોડિયાઘર, સાથે સાથે હાઈટેક ઇન્ટ્રોગેશન રૂમ, સાથે સાથે તમામ પ્રકારની વ્યવસ્થાઓ વેઇટિંગની હોય, કેન્ટીનની હોય, એ આ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે કે પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ 54 જેટલા ફ્લેટો છે, જે ફ્લેટોમાં અહીં કામ કરતા સૌ પોલીસ અધિકારીઓ આ ફ્લેટોમાં રહી શકશે પોતાના પરિવાર જોડે, એનો પોલીસ સ્ટેશન આવવા જવાનો સમય બચશે અને ખાસ કરીને એના પરિવારને વધારે સમય આપી શકે। અને આ અત્યાધુનિક પોલીસ સ્ટેશન કાલથી જ વડોદરા શહેરના નાગરિકોની સેવામાં ઉપલબ્ધ થશે।